રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને એમાંય બળાત્કાર અને છેડતીના અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાય છે ત્યારે આવો જ એક છેડતીનો કિસ્સો ભરૂચથી સામે આવ્યો છે જોકે આ ઘટનામાં સ્થાનિકોની જાગૃતિના કારણે માસૂમ બાળકી હવસનો શિકાર બનતા બચી ગઈ છે ઘટનાની વિગતે વાત કરીએ તો ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર આવેલી નર્મદા ચોકડી નજીકથી GNFC કંપની પાસે જવાના રસ્તા ઉપર એક શ્રમજીવી પરિવારનું ઝૂંપડું આવેલું છે તેમાં રહેલી એક માસૂમ બાળકીને નજીકમાં ટામેટા વેચતા મધ્યપ્રદેશના શખ્સે પોતાની હાથલારી મૂકીને માસૂમને ચોકલેટની લાલચ આપી તેને નજીકમાં બોલાવી અને જાડી ઝાંખરામાં લઈ ગયો હતો આ દરમિયાન નજીકથી પસાર થતા કેટલાક જાગૃત લોકોની નજર પડી અને આ જાગૃત નાગરિકોએ પોતાના મોબાઈલ ચાલુ રાખી ટામેટાવાળો બાળકીને જ્યાં લઈ ગયો હતો તે અવાવરુ જગ્યા ઉપર પહોંચ્યા હતા જ્યાં ટામેટાવાળો માસૂમ બાળકી સાથે શારીરિક અડપલા કરવા જતાં જ સ્થાનિકોએ તેને ઝડપી પાડ્યો હતો અને સમગ્ર ઘટનાનું જાગૃત નાગરિકોના મોબાઈલમાં રેકોર્ડિંગ કર્યું હતું ત્યારબાદ જાગૃત નાગરિકોએ આ પરપ્રાંતીય ઈસમને રંગે હાથ દબોચી લઈ મેથી પાક ચખાડ્યો હતો માસૂમ બાળકી સાથે કૃત્ય થાય તે પહેલાં જ જાગૃત નાગરિકો પહોંચી ગયા હતા જેના કારણે મોટી ઘટના ઘટતા ટળી હતી નરાધમને લોકોએ ઝાડ સાથે બાંધી નબીપુર પોલીસને જાણ કરી હતી અને પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની કવાયત કરી હતી